નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે વિદ્યા પ્રો એજ્યુકેશનની અંદર. આપણે યુટ્યુબ ચેનલ છે ગવર્મેન્ટ જોબના રિગાર્ડિંગ અને એજ્યુકેશન અપડેટના રિગાર્ડિંગ બધી માહિતી આપીએ છીએ અને વિદ્યાર્થીઓને ઘણી હેલ્પફુલ પણ થાય છે. અને આજના વિડીયોની અંદર પણ આપણે તલાટી અને જુનિયરની જે એક્ઝામ આવી રહી છે, એક્ઝામની માહિતી બધી પોઈન્ટ ટુ પોઈન્ટ તમને સમજાવવામાં આવશે અને પહેલેથી લઈને છેલ્લે સુધી તમને સમજાવવામાં આવશે. તો વિડીયો છેલ્લે સુધી જોજો. તમને લાસ્ટમાં એક બોનસ પોઈન્ટ પર તમને આપવામાં આવશે, એક બોનસ એક એડવાઇસ આપવામાં આવશે જે તમને ઘણી હેલ્પફુલ થશે. તો જે વિદ્યાર્થીઓ તલાટી અને જુનિયર ક્લર્કનું એ ફોર્મ ભરેલું હોય તો અત્યારે વાંચવાનું જે વાંચવાનું જેમણે સ્ટાર્ટ કરેલું ના હોય તો વાંચવાનું સ્ટાર્ટ કરી દેજો, કેમકે એક્ઝામ ઘણી જલ્દીથી જલ્દી આવવાની છે. બે મહિનામાં એક્ઝામ ડેટ કઈ છે એ પણ તમને વિડીયોમાં જણાવવામાં આવશે. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. તો તલાટી જુનિયર ક્લર્ક વેકેન્સીની ઓલ ડિટેલ તમને સ્ક્રીન ઉપર દેખાશે, એ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. હવે આની અંદર જે વિદ્યાર્થીઓને કંઈ પણ ડાઉટ હોય તો નીચે કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો અને આપણે વોટ્સઅપ ગ્રુપ પણ છે, નીચે વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ શકો છો. ઓકે, હવે તલાટી જુનિયર ક્લર્કની ભરતીમાં વેકેન્સી કેટલી છે એની માહિતી તમને વિડીયોમાં આપવામાં આવશે. પેપર કેટલા માર્ક્સનું છે, ભરતીમાં સિલેબસ કઈ રીતે હોય છે, પાસ થવા માટે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની જરૂર છે, જૂના પેપર અને મોડલ પેપર કઈ રીતે ઇમ્પોર્ટન્ટ છે અને મટીરિયલ તમે કઈ રીતે ડાઉનલોડ કરી શકશો, બધી માહિતી તમને આ વિડીયોમાં આપવામાં આવશે. ચલો નેક્સ્ટ, જુનિયર ક્લર્કની ભરતી કેટલા વેકેન્સીમાં આવી હતી અને તલાટીની ભરતી કેટલા વેકેન્સીમાં બહાર પડી હતી 2022ની અંદર, ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલી ગયા હશે, તમને એમને યાદ અપાવી દઉં. 3437 જેટલી તલાટીની ભરતી બારી આવી હતી અને 1181 જેટલી જુનિયર ક્લર્કની ભરતી બારી પડવામાં આવી હતી. હવે આની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ ફોર્મ ભરેલા છે. આની અંદર 23 લાખ જેટલા વિદ્યાર્થીઓ ફોર્મ ભરેલા છે, જેમાંથી 5 લાખ વિદ્યાર્થીઓનું ફોર્મ રિજેક્ટ કરવામાં આવેલા હતા કોઈ કારણસર, જેમણે ફોર્મની ફીસ ના ભરેલી હોય, જેમની અંદર ડોક્યુમેન્ટ પ્રોપર ના હોય, જે વિદ્યાર્થીઓ કંઈ પણ મિસ્ટેક કરી હોય, તો એવા વિદ્યાર્થીઓને ફોર્મ 5 લાખ વિદ્યાર્થીઓનું ફોર્મ કેન્સલ કરવામાં આવે. ટોટલ 18 લાખ વિદ્યાર્થીઓ આની અંદર તમારે રેસમાં છે. એ 18 લાખમાંથી આપણે તલાટી કઈ રીતે બની શકીએ, જુનિયર ક્લર્ક કઈ રીતે બની શકીએ છીએ એના વિશે ચાલો સમજીએ. તો આટલી જે વેકેન્સી છે તલાટીની એ અને જુનિયર ક્લર્કની વેકેન્સી છે, ઘણા વર્ષો પછી એટલે કે 5 થી 6 વર્ષમાં એક આવી ભરતી બહાર પડે છે અને વિદ્યાર્થીઓ આની અંદર મહેનતથી સારી રીતે પાસ થઈ શકે એના માટે આપણે વિદ્યાર્થીઓનો ગાઈડન્સ આપણે આપશું. હવે આટલી ભરતીની અંદર વેટિંગ લિસ્ટ પણ આવશે અને પેપરની અંદર વેટિંગ લિસ્ટની અંદર આપણે ના આવીએ, પરંતુ જે તલાટીની જે મેઇન લિસ્ટ આવે એની અંદર આપણે પાસ થવાનું છે. આ ભરતીઓમાં કેટલા પેપર કેટલા માર્ક્સનું છે તો તમને જણાવી દઈએ. તો 100 માર્ક્સનું પેપર રહેશે, 1 કલાકનો સમય રહેશે, તમારી પાસે 60 મિનિટ રહેશે અને ક્વેશ્ચન તમારી પાસે 100 ક્વેશ્ચન રહેશે. બરાબર, તમારી પાસે એક ક્વેશ્ચનની અંદર તમને 1 મિનિટ પણ તમને નથી આપવામાં આવતી, ખ્યાલ આવ્યો તમને. તો જે મેથેમેટિક્સના જે ક્વેશ્ચન હોય છે, રિઝનિંગના જે ક્વેશ્ચન હોય છે એની અંદર તમારે એક ક્વેશ્ચનની અંદર પણ માં પણ 2 થી 3 મિનિટનો તમારો ટાઈમ જતો રહેશે. તો આ ક્વેશ્ચનમાં તમારે કઈ રીતે પાસ થવું, ક્વેશ્ચનમાં કઈ રીતે એક્ઝામમાં તમારે કઈ રીતે મહેનત કરવી એના માટે સ્પેશિયલી આપણે એક વિડીયો બનાવેલો છે, એ વિડીયો તમે એકવાર જોયો તમને ઘણું હેલ્પફુલ થશે. માઇનસ સિસ્ટમની આપણે વાત કરીએ તો ઘણી બધી એક્ઝામની અંદર માઇનસ સિસ્ટમ છે 1/4 હોય છે, એટલે કે 0.25 હોય છે, એ સારી બાબત કહેવાય, પરંતુ આ એક્ઝામની અંદર 1/3 માઇનસ સિસ્ટમ છે. એનું કારણ છે એક્ઝામની જે પેટર્ન છે, એક્ઝામની પેટર્ન ક્વેશ્ચન પેપર કઈ રીતે સેટ કરવું એ બોર્ડ ઉપર નક્કી કરે છે. આજે જુનિયર ક્લર્કનું જે બોર્ડ છે એ ગુજરાત પંચાયત સ્ટાફ સિલેક્શન બોર્ડ એ એક્ઝામ લેવા જઈ રહી છે. બરાબર, જે જુનિયર ક્લર્ક છે કે તલાટી બંનેનું. હવે તમે એમ કહેશો કે જે સર GSSSB શું છે, GPSC SB શું છે અને GPSC શું છે, ઓકે, તો આ બધા અલગ અલગ બોર્ડ છે જે એક્ઝામ લે છે. એને એક્ઝામ લીધા બાદ અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં જેમાં જરૂરિયાત હોય ત્યાં એમને જુનિયર ક્લર્ક પ્રોવાઈડ કરે છે, તલાટી પ્રોવાઈડ કરે છે, ત્યાં એમને પોસ્ટિંગ મૂકવામાં આવે છે. જુનિયર ક્લર્કની ભરતી, સિનિયર ક્લર્કની ભરતી GSSSBની અંદર પણ આવે છે. બરાબર, પણ એ ડિપેન્ડ કરે છે કે એની જે પેટર્ન કયા ટાઈપની છે, એમને ગુજરાત સરકાર એમને એપોઇન્ટ કરે છે તમારે આ ભરતીની વેકેન્સી લેવાની છે અને આટલી ભરતી તમારા અંડરમાં થશે, એવી રીતે અલગ અલગ હોય છે. ઓકે, હવે આ જે માઇનસ સિસ્ટમ છે 1/3 છે, તો માની લો કે તમે 3 માર્ક તમારા સાચા તમે પડ્યા છે, 3 માર્કમાંથી કોઈ એક પેજમાં એક પાનાની અંદર માની લો કે 5 ક્વેશ્ચન છે, એમાંથી તમારા 3 સાચા પડ્યા છે, 2 ખોટા પડ્યા છે. તો જે 2 ખોટા પડે છે તો એક ક્વેશ્ચનના ખોટો માર્ક માઇનસ કેટલા થાય છે, 0.33 માઇનસ 0.33 થશે. તો 3 - 0.33 બીજો પણ ખોટો પડશે તો પાછો માઇનસ 0.33 તમારે કરવા પડશે. તો તમારે બહુ સાવચેતીથી તમારે આની અંદર તમારે ટીક માર્ક કરવાના છે. પેપર છે એ પેપર અઘરું આવશે એવું મારું માનવું છે. એનું કારણ છે જેટલી વેકેન્સીની અંદર ફોર્મ ભરાય છે, જેટલા વિદ્યાર્થીઓ ફોર્મ ભરે છે તો પેપર અઘરું આવવાના ચાન્સીસ એટલા વધારે હોય છે. આમાં 18 લાખ વિદ્યાર્થીઓ ફોર્મ ભરેલા છે તો વિદ્યાર્થીઓનો રેશિયો ઓછો કરવા માટે
पेपर अघरू आई सके छे। तो आनु जो कट ऑफ है ये कट ऑफ तो पेपर आ गया बाद नक्की थाय छे, परंतु ओवरओल कट ऑफ है 75 થી 80 ની આજુબાજુ ઓપન નું રહી શકે છે। હવે 75 માર્ક્સ નો મીનિંગ એવો છે કે 100 માર્ક માંથી તમારે 75 માર્ક્સ તમારે લાવવા। અને હું તમને એક તમને પોઈન્ટ હું તમને તમને સલાહ આપીશ કે જે ક્વેશ્ચન નો આન્સર તમને પરફેક્ટ તમને આવડતો હોય એ ક્વેશ્ચન તમારે સિલેક્ટ કરવાનો, અને ટાઈમનો કઈ રીતે બચત કરવી, ટાઈમમાં તમારે એક્ઝામમાં કઈ રીતે મહેનત કરવાની છે, કઈ રીતે તમારા સારી રીતે લખાણ તમારે ટિકમાર્ક કરવાના છે, એની એના માટે સ્પેશિયલી આપણે વિડીયો બનાવેલો છે, સિલેબસને રિગાર્ડિંગ વિડીયો બનાવેલો છે। તમે અહીંયા જોઈ શકો છો ભરતીનો સિલેબસ કઈ રીતે હોય છે, જુદા જુદા વિષયો પ્રમાણે હોય છે, બધી ભરતી હોય બધી ભરતીની અંદર અલગ અલગ હોય છે, તલાટી અને જુનિયર ક્લર્કમાં સેમ છે પરંતુ બોર્ડ ઉપર ડિપેન્ડ કરે, જેમ કે જીપીએસબી બોર્ડ છે તો એની અંદર અલગ બોર્ડ રીતે ભરતી થાય છે। તો તમને એક વિડીયો તમને જણાવું છું, આપણે એક વિડીયો ઓલરેડી બનાવેલો છે, તમે આ જે વિડીયો છે આપણો તલાટી એક્ઝામ સિલેબસ, આ વિડીયો 160,000 જેટલા વિદ્યાર્થીઓ જોયેલો છે અને એમને હેલ્પફુલ પણ થયેલો છે ઘણા બધા વિદ્યાર્થીઓને। તો તમે આ જે વિડીયો છે એ વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર તમને આ વિડીયોની લિંક તમને મળી જશે, તો એ વિડીયોની લિંક ઉપરથી આ વિડીયો એકવાર જોજો, તમને ઘણો હેલ્પફુલ થશે। આ વિડીયોમાં વિષય વાઇઝ કેટલા માર્કનું પૂછાઈ શકે છે અને કયા વિષયમાંથી કેટલા માર્કનું પૂછાઈ શકે, તમે કઈ રીતે મહેનત કરી શકો છો એના વિશે આની અંદર જણાવેલું છે। જુનિયર ક્લર્કની ભરતીના માટે પણ આપણે વિડીયો બનાવેલો છે, તમે આ જોઈ શકો છો, જે 51,000 વિદ્યાર્થીઓ જોયેલો છે કે જુનિયર ક્લર્ક ભરતી 2022 ગુજરાત। હવે આપણે જે આ વિડીયો છે બીજા નંબરે છે, પરંતુ આ 26,000 છે, પેલા જે પણ વિદ્યાર્થી જે પણ ભાઈની આ યુટ્યુબ ચેનલ છે 26,000 આપણે છે 51,000 છે। તો આની અંદર જુનિયર ક્લર્કની ફરજ કઈ કઈ છે, એની અંદર વેકેન્સી કેટલા વિદ્યાર્થીઓ ભરેલી છે અને કયા કયા જિલ્લામાં વેકેન્સી છે, સિલેબસ કયા ટાઈપનો છે, બધી માહિતી આ વિડીયોની તમને આપવામાં આવશે, જુનિયર ક્લર્કની રિગાર્ડિંગ આપવામાં આવશે। તો જે વિદ્યાર્થીઓ આ વિડીયો ના જોયેલો હોય બે વિડીયો એ લિંક વિડીયો નીચે આપેલી છે, તમે જોઈ શકો છો। બીજું છે પરીક્ષામાં પાસ થવા માટે કઈ બાબતો ધ્યાનમાં રાખવાની જરૂર છે, તો એ મેટર છે, સૌથી પહેલાં તો તમારે સિલેબસ વેરી ઇમ્પોર્ટન્ટ છે, સિલેબસને તમારે ધ્યાનમાં રાખો, સિલેબસની અંદર કયા ટોપિકમાંથી કેટલા માર્કનું પૂછે છે, તમને કયો સિલેબસ તમારા તમને ફાવે છે એટલે કે તમને ગમે છે એ સિલેબસ સબ્જેક્ટ સૌથી પહેલાં કરો। સબ્જેક્ટ છે એની અંદર 14-15 સબ્જેક્ટ અંદર છે, તો એ 15 સબ્જેક્ટમાંથી તમારે કયા સબ્જેક્ટમાંથી કેટલા માર્કનું પૂછે છે એના માટે તમારે એ વિડીયો જોવો જરૂરી પડશે। એ જોયા બાદ તમારે એના ઉપર ફોકસ કરવાનું છે, તમારા કેટલા સબ્જેક્ટ તમે ક્લિયર કરી શકો છો ખેલાવ એક્ઝામ પહેલાં, અને પ્રોપર તમારે ક્લિયર કરવાનું છે, અધકચરું તમારે કરવાના નથી, અને કઈ બુક છે એ વેરી યુઝફુલ છે એ બુકના રિગાર્ડિંગ પણ એ વિડીયોમાં જણાવેલું છે, અને આપણે પણ મટીરિયલ પ્રોવાઈડ કરશું અને મટીરિયલ કઈ રીતે તમને હેલ્પફુલ થશે એ તમારે જો જો તમે 4-5 વિષય તમે વાંચો પછી એ વિષય ઉપરથી તમારે તલાટીના જૂના પેપર અને મોડેલ પેપર કરવા જરૂરી છે, એ કરવા એટલા માટે જરૂરી છે, જેમ કે એક્ઝામમાં તમે 1 કલાકમાં તમે 60 માર્કનું તમે ટીક કરી શકો કે નહીં, 60 મિનિટમાં તમે 100 માર્કનું તમે ટીક કરી શકો કે નહીં, એ તમારે તમારે એક્ઝામમાં તમે બેસો એના પહેલાં તમે ઘરે બેસો 1 કલાક અથવા લાઇબ્રેરીમાં બેસો ઓફિસમાં બેસો 1 કલાક તમારે ટાઈમ ફિક્સ કરી રાખવાનો છે, તમે જેવી રીતે 1 કલાકનો ટાઈમ તમે ચાલુ કરી દો, વોચ તમે ચાલુ કરો, પછી તમારે એ જે મોડલ પેપર અમે જે આપીએ છીએ એમાંથી તમારે પેપર તમારે જાતે આપવાની તમારે ટ્રાય કરવાની છે, ઓકે, જાતે તમે આપો તો તમારે 100 માર્કના જે ક્વેશ્ચન છે તમે કેટલા ટાઈમમાં તમે પૂરા કરી શકો છો, અને 100 માર્કમાંથી પણ તમારે બધા ટીક માર્ક નથી જ કરવાના, જે તમને આવડે છે એ ટીક કરવાના છે, જે નથી આવડતા એ ટીક નથી કર, એમાં ઈ સિલેક્ટ કરીને આવજો, જો તમે ટીક નહીં કરો તો પણ તમારે માઇનસ થશે, એટલે ઈ પોઈન્ટ ઈ ઓપ્શન તમે સિલેક્ટ કરજો, એવી સી ડી અને ઈ 5 ઓપ્શન હશે, 4માં તમારે જે આન્સર આવતો હશે તમે સિલેક્ટ કરી શકો છો, અને તમને જો તમને એ ક્વેશ્ચનનો આન્સર નથી આવડતો તમે ઈ સિલેક્ટ કરીને આવજો, ખ્યાલ આવ્યો તમને। તો મોડેલ પેપરના પ્રેક્ટિસ પણ ઘણી જરૂરી છે। હવે તલાટીની અને જુનિયર ક્લર્કની એક્ઝામ ક્યારે આવશે એના વિશે તમને માહિતી આપી દઈએ, તો એક એક્ઝામ છે જે એક્ઝામ લેવાઈ ગઈ હતી, એ તમને ખ્યાલ હશે કે તલાટીની જે જુનિયર ક્લર્કની એક્ઝામ 29 જાન્યુઆરીના રોજ લેવા માટે બધી તૈયારી થઈ ગઈ હતી, 29 જાન્યુઆરીના રોજ એક કૌભાંડ દ્વારા કે એક પેપર લીક થઈ ગયું હતું, પેપર લીકના જેવા ન્યૂઝ આવ્યા એવી જ રીતે એની એક્ઝામની ડેટ પાછી ચેન્જ કરવામાં આવેલી છે। તો એક્ઝામ છે જુનિયર ક્લર્કની એક્ઝામ પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા જુનિયર ક્લર્કની પરીક્ષા 9 એપ્રિલે લેવામાં આવશે। હસમુખ પટેલ છે એ આપણા ગુજરાતના આઈપીએસ ઓફિસર છે અને ડીજીપી પણ છે, તો એના તરફથી એવી માહિતી આપવામાં આવેલી છે। તો 9 એપ્રિલ છે એ તમારે અત્યારે ફિક્સ ડેટ તમારે ધ્યાનમાં રાખવાની છે, આ ડેટ પછી ચેન્જ પણ થઈ શકે છે પરંતુ અત્યારે આ ડેટ માનીને ચાલવાનું છે। બીજું તલાટીની એક્ઝામની ડેટ માટે પણ માહિતી આપવામાં આવી માહિતી તમને આપીએ, તો એના માટે હજી ડેટ જાહેર કરવામાં આવી નથી બોર્ડ દ્વારા, જીપીએસબી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવી નથી, પરંતુ હસમુખ પટેલ દ્વારા એવું જાણવામાં આવેલું છે કે 23 એપ્રિલ
रोज आखा तीज ना त्यौहार हो उम्मीदवारों ने वाहन व्यवहार की मुश्किल न पड़े तो तलाटी की परीक्षा 30 एप्रिल रोज लेवा जिला केन्द्रों की उपलब्धता की महिति मांगी है। एट कहो कारण एम है कि पहला 23 एप्रिल एम राखवा विचार हो पर 23 एप्रिले आखा तीज ना त्यौहार होवा वाहन व्यवहार की मुश्किल नड़ी सके तो 30 एप्रिल रोज राखवा एमन विचार है। तेरे जिल्लाओं अंदर स्कूल है कॉलेज अंदर एम महती मांगी है कि 30 एप्रिल रोज केटली जगह है एम तरफ 30 एप्रिल पर फिक्स डेट नहीं परंतु 30 एप्रिल अपने मानी चलानु अत्यार आज की डेट है 13 मार्च है तो मेरे पास अत्य 1.5 महीनों से तो 1.5 महीना अंदर सारी एवं तैयारी तुम कर सको जो विद्यार्थी तैयारी करता होना घो इम्पोर्टंट है ख्याल आओ तुमने तो डेट नहीं तमने महती आप दी थी। हमें जे विद्यार्थी ने अपने अँ जो कि परीक्षा में पास थे कई बाबत में ध्यान रखनी है तो जूना मॉडल पेपर है मटेरियल है तो सौ पहला तो जूना मॉडल पेपर है ये कई रीते डाउनलॉड कर सको जूना पेपर तब कई रीते डाउनलॉड कर सको चलो अपने माहिती आप तो सौ पहला तो मॉडल पेपर नो डेमो कॉपी तमने आ लिंक पर मळशे। आ लिंक है ये एक सरकारी साहेब एक टेलिग्राम लिंक है जे लिंक अपनी टेलिग्राम लिंक अंदर आप प्रोवाइड करेली है जे विद्यार्थी एम में जी ने डेमो कॉपी है मॉडल पेपर है डाउनलॉड कर सके। मॉडल पेपर जो 15 बुक है सौ पहला तो डेमो कॉपी विषय हूँ तुमने माहिती आपी दू तमने स्क्रीन पर देखा से आ एक मॉडल पेपर नो डेमो कॉपी है आवा 15 पेपर तमने आपवामां आवशे परंतु आज डेमो कॉपी है ये तमे जोई सको 15 पेपर है एनी अंदर एक सीम्पल अमाउंट एट्ले कि 89 रुपया जेटली नाना नानी रकम आपीने तमे 15 पेपर तमे डाउनलॉड कर सको एकदम आटली नानी रकम है कि तमे एक दिवस में खाली स्मोल खर्च एटले नाना नास्ता खर्चा में तमे वापरता हो परंतु आज वाचन है वाचन माटे तमारा घणो उपयोगी है। आ पेपर मॉडल पेपर है बीजा मॉडल पेपर जेवा नथी आनी अंदर खास बाबत शू है तो तमने जणाई दीए कि आनी अंदर क्रिएट बाय दिनेश जामोद एटले गुजरात पोलिस अंदर जे ऑफिसर काम कर रहा है तो दिनेश जामोद अने सागर बावलिया जीएसटी डिपार्टमेंट अंदर जे साहेब काम कर रहा है एमना बने सहकार थी आ मॉडल पेपर बनाला है जेमने 5 वर्ष एक्सपीरियंस है और जमने 15 पेपर आज 15 पेपर जमने मॉडल पेपर बनावेला है य गया वर्षे एट 2022 अंदर जो एक्जाम लेती जटली एक्जाम लेली थी 15 अथवा 20 एक्जाम जटली एक्जाम लेती तो यू कम्बाइन बधु निचोड़ थी ने आ एक मॉडल पेपर बनाला है तो विद्यार्थियों घना उपयोगी थे जेप विद्यार्थी डाउनलॉड करवा मांगता हो सौ पहले तो डेमो कॉपी अमे तमने आपसू ए डेमो कॉपी डाउनलॉड करवा माटे तमारे नीचे टेलिग्राम चेनल पर अमारी टेलिग्राम चेनल पर जाइने तमे डाउनलॉड करी सको छो ख्याल आवे तमने। हवे डेमो कॉपी छे आ पंचायतनी आ जे बे डेमो कॉपी तमने आपवामां एक तो आ डेमो कॉपी तमने आनी अंदर मॉडल पेपर छे अने बीजो आ डेमो कॉपी छे एनी अंदर एमसीक्यू छे आ तमे जोई सको छो अलग अलग सब्जेक्टना अलग अलग एमसीक्यू छे जेनी तमे तैयारी करी सको छो बाजूमां लखेलुं पण छे कि डिविजनल अकाउंटंट छे ओके एक्जाम क्यारे लेवामां आवेली हती पछी आ जेम के आ क्वेश्चन छे विस्तरण अधिकारी छे ओके तो त्यारे एक्जाम लेवामां आवेली हती आ जे क्वेश्चन छे एडिशनल असिस्टंट एंजिनियर एनी एक्जाम त्यारे लेवामां आवेली हती तो बधा जेटला पण क्वेश्चन छे तमे जोई सको छो आ एक डेमो कॉपी छे जेनी अंदर हजारों करता पण वधारे एमसीक्यू छे जेनी तमे तैयारी करी सको छो अने आ एक्जाम में पूछायेला छे एज छे बीजा कोई नथी ख्याल आवो। हवे तमारे डाउनलॉड तमे कई रीते करी सको छो डेमो कॉपी तमारे सौथी पहेला तो आपणी यूट्यूब चेनल विद्यापुर एज्युकेशन सॉरी टेलिग्राम चेनल पर आवी जवानुं छे एमां तमे आवशो तो आनी अंदर जो 13 मार्च रोज बे डेमो कॉपी आनी अंदर अपलोड करेली है तुम डाउनलॉड कर सको तुम जोई सको तमने जो गमे तो आनी अंदर एक लिंक पण आपेली है जो आ एक बुक आपेली है ए बुक 89 रुपया अंदर तमे परचेस कर सको बुक ख्याल आवो तमने। ए बुक खरीदवा माटे आनी अंदर तमे जई सको ध सरकारी साहेब आ यूट्यूब चेनल एनी अंदर एमां तमे जशो टेलिग्राम चेनल अंदर तो तमने अहीं लिंक मिली जशे मॉक टेस्ट खरीदवा माटेनी लिंक आ लिंक पर जशो तो लिंक पर तमे डाउनलॉड कर सको आ बुक तमे बुक डाउनलॉड करवा माटे तमे जे पेमेंट करशो 89 रुपया ओनली 89 रुपया जेवो तमे पेमेंट करशो ए पेमेंट थी तमारा मेल उपर तमने बुक आपवामां आवशे ख्याल आवो अने बुक माथी तमे प्रिंट पर तमे कराई सको अने तमे वाचन पण तमे सारी रीते कराई सको बहुत सारी एवी बुक छे कि जेमणे दिनेश जामोद अने सागर बालिया तरफथी आ बुक बनाववामां आवी छे ख्याल आवो। हवे जे विद्यार्थीओने जूना पेपर डाउनलॉड करवा होय तो एना माटे पण अमे तमने प्रोवाइड करशुं जूना पेपर तमारे डाउनलॉड करवा माटे तमे शुं करी शको छो जेथी तमे जूना पेपर तमने मळशे तो अहींया तमने आपेलुं छे जूना पेपर थीरी मटेरियल डाउनलॉड करवा माटे अमारी वेबसाइट एटले अहींया वेबसाइटनी लिंक आपेली छे ए लिंक अपने विडियो नीचे पण आपेली छे तमे एना उपर जई शको छो। विडियो मटेरियल छे ए मटेरियलना मटेरियल तो पेड छे पण जूना पेपर फ्री अवेलेबल छे तमे डाउनलॉड करी शको छो तो आपणे जोईए आनी अंदर तमारे जवानुं छे आपणी वेबसाइटनी आ लिंक उपर जशो एटले वेबसाइटनुं आवुं पेज ओपन थशे एनी अंदर तमे जशो
तो सौथी पहला तो आ बधुं तमारे वाँचवानुं छे। अहीं मटेरियल पण अमे आपीए छे अने जूना पेपर पण अमे आपीए छे, तो कई रीते तमे डाउनलॉड करी शको छो। जूना पेपर तमे नीचे जशो, तमने जूना पेपर अहींया जोवा मळशे, जो फ्री ओल्ड पेपर डाउनलॉड, एना उपर तमे क्लिक करशो एटले तो बीजी पेज ओपन थशे एटले आनी अंदर तमे बधुं वाचन करी शको छो। अने वाँचीने तमे ध्यानथी तमे आ बधुं डाउनलॉड 2011, 2014, 2015, 2016 અને 2017 ટોટલ આટલા પેપર છે, 5 પેપર તલાટીના જૂના પેપર તમે ડાઉનલોડ કરી શકો, તમને ફ્રીમાં અમે અવેલેબલ આપીએ છીએ, ફ્રીમાં અમે આપીએ છીએ, કોઈ પણ એનો ચાર્જ લેતા નથી, ખ્યાલ આવ્યો વિદ્યાર્થીઓ। અને બીજું મટીરિયલ વિદ્યાર્થીઓને પ્રોવાઈડ, મટીરિયલ લેવું હોય, જે વિદ્યાર્થીઓ પાસે મટીરિયલ નથી, માની લો કે તમને મટીરિયલ લેવું હોય કે કોઈ પણ, હવે આજે મટીરિયલ અમે આપશું એ ફ્યુચરની અંદર કોઈ પણ એક્ઝામ આવે એમાં ઉપયોગી થશે, કોઈ પણ એટલે કોઈ પણ એક્ઝામ, જેમ કે સિનિયર ક્લર્ક હોય અથવા સિવિલની ભરતી હોય અથવા કોઈ પણ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર હોય અથવા ક્લાસ 1-2 એક્ઝામ હોય, તો આ મટીરિયલ તો એને કરવું જ પડે, કેમ કે ક્લાસ 1-2 એક્ઝામ માટે પહેલાં ક્લાસ 3-નું મટીરિયલ કરવું પડે અને ક્લાસ 3-ની એક્ઝામ માટે પણ આ મટીરિયલ કરવું પડે। આ વિષયો છે એ કોમન છે, અને વિષયો પીડીએફ કોપી અમે તમને આપશું, એ પીડીએફ કોપી તમે ગમે તે કોઈ પણ જગ્યાએ ઝેરોક્સ દુકાન જઈને તમે ડાઉનલોડ કરીને મોબાઈલમાં તમે પ્રિન્ટ કરાવી શકો છો અને વાંચી શકો છો, ખ્યાલ આવો। જે 1000 રૂપિયાની બુક આટલી બધી લેવી એને કરતાં જે પીડીએફ મટીરિયલ તમારે લેવાનું લઈ શકો છો અને પછી એને પ્રિન્ટ કરાવી શકો છો, તમને ઘણું હેલ્પફુલ થશે, જે વિદ્યાર્થીઓ ગરીબ છે એના માટે ઘણું યુઝફુલ થશે। હવે આની અંદર આ જે બુક છે, આ મટીરિયલ છે, એની અંદર આટલા બધા વિષયો અમે તમને આપીએ છીએ, એની અંદર જૂના પેપરની સાથે બધા વિષયોનું બુક મટીરિયલ પણ અમે આપીએ છીએ, જે 3500 પેજ કરતાં પણ વધારે છે, ખ્યાલ આવો તમને। એમાં જે IMP જે બુક અમે બનાવેલી છે એ પણ અમે વિદ્યાર્થીઓને આપીએ છીએ। હવે આની જે પ્રાઇસ છે એ બેઝિકલી અત્યારે પ્રાઇસ ઓછી રાખવામાં આવેલી છે, 499 જે પ્રાઇસ હતી અત્યારે ડિસ્કાઉન્ટ પ્રાઇસ ચાલી રહી છે હોળી ઓફરના કારણે, અને અત્યારે થોડો ટાઈમ એ ઓફર રહેશે, ખ્યાલ આવ્યો, તો ખાલી 199 રૂપિયા જે ચાર્જ છે એટલી રાખવામાં આવેલ છે। હવે જ્યારે પ્રાઇસ વધારે હતી, 299 રૂપિયા હતી, જ્યારે 399 અમે રાખેલી ત્યારે પણ વિદ્યાર્થીઓ 680 જેટલા વિદ્યાર્થીઓ એને ડાઉનલોડ કરેલા છે, ખ્યાલ આવ્યો, 680 વિદ્યાર્થીઓ ડાઉનલોડ કરેલા છે ઓલરેડી। હવે તમારે જો ડાઉનલોડ કરવું હોય તો તમે પે નાઉ ઉપર બટન ઉપર તમે ક્લિક કરશો, તો બટન ઉપર ક્લિક કર્યા બાદ તમે આની અંદર અહીંયા તમારે મોબાઈલ નંબર નાખવાનો છે, અહીંયા ઈમેલ એડ્રેસ નાખશો, તમારું નામ નાખશો, પે કરશો, એટલે તમે પેમેન્ટ જેવું થઈ જશે એવું તમારા મેલ ઉપર 1-2 કલાકની અંદર મેલ ઉપર તમે પીડીએફ તમને બધી મળશે, બધી બુક મળી જશે। બુકની અંદર કઈ શું શું છે એ તમને જણાવી દઈએ, તો તમે સૌથી પહેલાં તો એક આ મટીરિયલ રહેશે તમારી પાસે, તમને સ્ક્રીન ઉપર દેખાશે, પહેલાં તો જૂના પેપર અમે બધા આપશું, જૂના પેપર તમે ફ્રીમાં અમારી વેબસાઇટ પરથી પણ ડાઉનલોડ કરી શકો અને આની અંદર પણ તમને મળી જશે, ઓકે। હવે ક્લાસ 1-3નું જે પેપર છે તમે અહીંયા જોઈ શકો, ટોટલ 17 સબ્જેક્ટ અમે આપીએ છીએ। હવે જેમ કે હું તમને એક એક્ઝામ્પલ આપો, ઇંગ્લિશ સબ્જેક્ટની અંદર આ બધી જેમ કે આ બુક છે એ બુક તમે ડાઉનલોડ કરી શકો છો ફ્રીમાં અને ઝેરોક્સ પણ કરી શકો છો, જેમ કે ગણિત અને રીઝનિંગ છે તો આની અંદર 2 બુક છે, એની અંદર બધું ગણિત આવી ગયું, ઇંગ્લિશની અંદર ઇંગ્લિશ બધું આવી ગયું, ભૂગોળમાં ભૂગોળ બધું આવી ગયું, કોમ્પ્યુટરમાં છે એ કોમ્પ્યુટર બધું આવી ગયું, બધું માહિતી તમને આની અંદર તમને મળી જશે, ખ્યાલ આવો। આની અંદર યોજનાઓ છે, ઇતિહાસ છે, જાહેર વહીવટ છે, મનોવિજ્ઞાન છે, MCQ ટેસ્ટ ક્વિઝ પણ છે આની અંદર, ખ્યાલ આવો, આમાં MCQ ટેસ્ટની ક્વિઝ પણ છે, ઘણી બધી MCQ ટેસ્ટ જે તમે પ્રેક્ટિસ પણ તમે કરી શકો છો, ખ્યાલ આવો। તો વિદ્યાર્થી મિત્રો, આ જે મટીરિયલ છે એ મટીરિયલ તમારે ડાઉનલોડ કરવા માટે તમારે આપણી વેબસાઇટ ઉપર તમે જઈને ડાઉનલોડ કરી શકો છો, મોડલ પેપર માટે તમે ટેલિગ્રામ ચેનલ ઉપર જઈને તમે મોડલ પેપર તમે ખરીદી શકો છો। અત્યારે ટાઈમ ઘણો ઓછો છે વિદ્યાર્થી મિત્રો, અત્યારે તમે ફોકસ કરો આની અંદર, વાંચનની અંદર, તમે મોબાઈલની અંદર આખો દિવસ બેસી રહેશો તો તમારું કરિયર બનશે નહીં, પરંતુ એકવાર તમે તલાટી કે જુનિયર ક્લર્ક બનશો તો તમારી લાઈફ ચેન્જ થઈ જશે। એકવાર સમાજની અંદર તમારો જે દબદબો જેવો બનશે તલાટી બન્યા બાદ, એક અલગ જ ફિલિંગ રહેશે, તમારા જે વિદ્યાર્થીઓના લગ્ન ના થયા હોય એ લગ્ન તલાટીની જેવી જેવો સિક્કો લાગશે, એવી રીતે ફટાફટ લગ્ન પણ થઈ જશે અને સમાજની અંદર તમારું માન પણ વધશે, ખ્યાલ આવો। તો વિદ્યાર્થી મિત્રો, આના રિગાર્ડિંગ તમારે કંઈ પણ માહિતી તમારે મેળવવી હોય તો નીચે કોમેન્ટમાં જણાવો, અને આપણો વોટ્સઅપ ગ્રુપ પણ નીચે છે, વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ જજો, ટેલિગ્રામ ચેનલ પર તમે જોઈન કરી શકો છો। હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોની અંદર, જય હિન્દ, જય ભારત।